ડોલર આવક જે છે એક પોઈન્ટ તેત્રીસ ટકા વધવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે વધીને ચાર હજાર સાતસો એકવીસ મિલિયન ડોલર પર રહી શકે છે જ્યારે રૂપી આવકના ફ્રન્ટ પર પણ એક પોઈન્ટ ચોત્રીસ ટકા ઉછાળાની અપેક્ષા છે જે વધી આડત્રીસ હજાર આઠસો ત્રીસ કરોડ પર રહી શકે છે એબિટની અગર વાત કરીએ તો આઠ હજાર બસો બેતાલીસ કરોડ જે હતા ત્યાંથી વધી આઠ હજાર ત્રણસો સિત્તેર કરોડ પર પહોંચી શકે છે જ્યારે માર્જિન્સમાં પણ એક વધારાનું અપેક્ષા બનતી દેખાઈ રહી છે એકવીસ પોઈન્ટ એકાવન ટકા જે હતા ત્યાંથી એકવીસ પોઈન્ટ છપ્પન ટકા રહેવાનું અનુમાન પણ બનતું દેખાઈ રહ્યું છે પરંતુ નફાની દ્રષ્ટિએ અગર જોઈએ તો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ મામૂલી એવા દબાણની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને ઘટીને છ હજાર પાંચસો ત્રેપન કરોડ પર રહી શકે છે જે છ હજાર પાંચસો કરોડ હતો તો આ એક અપેક્ષા છે સાથે અન્ય ફેક્ટર્સ પર નજર કરીએ તો ડોલર આવક ગ્રોથ જે છે એ એક તેત્રીસ ટકા પર રહી શકે છે સીસી રેવન્યુની અગર વાત કરીએ આ ગ્રોથ જે છે પોઇન્ટ ફોર પર્સન્ટથી લઈ અને પોઈન્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટ સુધી રહી શકે છે અન્ય બાબત કે જેના પર એક ફોકસ રાખવાનું છે ખાસ કરીને બીએફએસઆઈ સેગમેન્ટ પર જે અસર છે એની પર ખાસ એક આપણે નજર રાખવાની છે ક્વાર્ટર થ્રીની અગર વાત કરીએ તો બીએફએસઆઈ રેવન્યુ ગ્રોથ જે છે પાંચ પોઇન્ટ પાંચ ટકા પર રહ્યું છે વાયવાય વાર્ષિક ધોરણે જે કંપનીના એવરેજ તેર પોઇન્ટ સાત ટકા વાર્ષિક ધોરણે હતું ડીલ વિન્સ જે કંપનીની છે એના પર નજર રહેશે ટોપ લેવલ મેનેજમેન્ટમાં જે બે એક્ઝિટ કંપનીમાંથી થઈ છે જે ટોપ લેવલના બે મેનેજમેન્ટે છોડી છે કંપની એના પર પણ નજર રાખવાની છે અને છેલ્લે એફઆઈ ટ્વેન્ટી ફોરમાં કંપની કેમ્પસ હાયરિંગ પ્લાન્સ કઈ રીતે બનાવે છે શું જાહેરાત થશે એના પર પણ નજર રાખવાની છે તો ઇન્ફોસિસના પરિણામને લઈને આ એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે